હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આજે આપણે વાત કરવાના છીએ જીટીયુમાં જે ડિટેન રૂલ જે છે, તમારું એક વર્ષ ક્યારે બગડ્યું કહેવાય જીટીયુની અંદર, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. રાઈટ, વિથ પ્રૂફ. જીટીયુના જેટલા પણ સર્ક્યુલર છે, ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી, તેના માટે મેં આજે અગેન ફરીથી એક વિડીયો બનાવ્યો છે. અને આગળનો જે વિડીયો જે લોકો જોયો હતો, આપણે એને અત્યારે પ્રાઇવેટ કરી નાખ્યો છે. અને બધા પ્રૂફ સાથે જેટલા પણ અત્યાર સુધી જીટીયુના સર્ક્યુલર જે આવ્યા છે, વિથ પ્રૂફ હું તમને સમજા બતાવીશ કે તમારા ડિટેલ રૂલ શું છે. તો હવે ચાલુ કરીએ. જે લોકો ચેનલ પર નવા હોય, પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે તમને લોકોને બધી જીટીયુની લગતી બધી માહિતી જે છે અપડેટ તમને મળતી રહેશે. હવે પહેલા આપણે વાત કરીએ કે 19 જુલાઈ 2018 એક સર્ક્યુલર આવ્યો હતો, જેમાં જીટીયુના ડિટેન થવાના રૂલ બદલાયા હતા. શું હતા? તો કે મેં એનો ઓલરેડી વિડીયો બનાવ્યો હતો, તો પણ તમને ફરીથી એકવાર સમજાવું છું કે ભાઈ સેમેસ્ટર 5 અને તમારે થર્ડ ઇયરમાં, શોર્ટમાં જ કહી દઈશ, તમારે થર્ડ ઇયરમાં જો જવું હોય તો તમારે, સોરી સેકન્ડ ઇયરમાં જવું હોય તમારે, એટલે કે ફોર્થ સેમ અને ફિફ્થ સેમમાં તમારે જવું, ફિફ્થ સેમમાં તમારે જવું હોય ફિફ્થ સેમની અંદર, તો તમારું ફર્સ્ટ સેમ એન્ડ સેકન્ડ સેમ જે છે, ફર્સ્ટ સેમ અને સેકન્ડ સેમ તમારું ક્લિયર હોવું જોઈએ. જો તમારે એક પણ કેટી આવેલી હોય તો તમે લોકો આપણે ફિફ્થ સેમેસ્ટરમાં કે સિક્સ્થ સેમેસ્ટરમાં ના જઈ શકો. અને બીજું એ કે તમારા 4 થી વધારે બેકલોગ ના હોવા જોઈએ. આ બંને કન્ડિશન હતી, ટોટલ 2 કન્ડિશન હતી. પહેલી કન્ડિશન શું હતી કે તમારે જો ફિફ્થ સેમમાં જવું હોય તો ફિફ્થ સેમમાં જવું હોય તો તમારા લોકોએ ફર્સ્ટ સેમ એન્ડ સેકન્ડ સેમ તમારું ક્લિયર હોવું જોઈએ. જો તમારે સેવન્થ સેમમાં જવું હોય તો તમારું થર્ડ સેમેસ્ટર એન્ડ ફોર્થ સેમેસ્ટર ક્લિયર હોવું જોઈએ. રાઈટ, અને આ એક રૂલ હતો. અને બીજો રૂલ શું હતો કે ભાઈ 4 થી વધારે બેકલોગ ના હોવા જોઈએ. આ તમારો સર્ક્યુલર જે હતો એ આપણે 19 જુલાઈ નો સર્ક્યુલર છે, 2018 સર્ક્યુલર જે છે એમાં તમારા રૂલ ચેન્જ થયા હતા 19 જુલાઈ 2018. એ પછી પાછો સર્ક્યુલર એક આવેલો હતો, એ સર્ક્યુલર જે છે એ છે 31 ઓગસ્ટ 2020 નું સર્ક્યુલર છે. આ જે 31 ઓગસ્ટ 2020 નું સર્ક્યુલર શું કહેવા માંગે છે એ પણ તમને હું કહી દઉં. શું કીધું છે? ડિટેન્શન નોર્મ્સ ફોર ઓલ ધ કોર્સિસ was circulated by the university with reference number 1. reference number 1 એટલે કયું થયું? reference number 1 મતલબ કે જે 19 જુલાઈ સર્ક્યુલર તો એની વાત કરી રહ્યા છે. after the declaration of the norms many representation were received from the various stakeholders of the university for revising the norms of the detention for all the courses. એટલે કે જેટલી પણ યુનિવર્સિટી છે કે જે પણ જે બધી કોલેજો છે, એ કોલેજો યુનિવર્સિટીને રિક્વેસ્ટ કરી કે તમે જે ડિટેન્શનનો જે નિયમ જે છે જે 19 જુલાઈ 2018 આવ્યો હતો એને ફરીથી રિવાઇઝ કરો, કંઈક નવો રૂલ બનાવો, એવું એ લોકોએ રિક્વેસ્ટ કર્યું. તો ધ રિપ્રેઝન્ટેશન વેર પ્લેસ્ડ બિફોર ધ એકેડેમિક કાઉન્સિલ મિટિંગ ડેટેડ ઓન 19 માર્ચ 2020. ઇન ધ એકેડેમિક કાઉન્સિલ ઇટ વોઝ રિઝોલ્વડ, એટલે જે એક કાઉન્સિલની મિટિંગ થઈ એમાં રિઝોલ્યુશન આવ્યું to implement the detention norm as per the previous circulars issued while reference number 2 and 4 from the academic year 2018-19 onwards. એટલે શું કીધું કે આ લોકોએ ડિટેન્શન નો નિયમ ચેન્જ કરી નાખ્યો. તો કયો નિયમ ચેન્જ કર્યો? તો કે રેફરન્સ નંબર, વિથ રિસ્પેક્ટ ટુ રેફરન્સ નંબર 2 એન્ડ 4. રેફરન્સ નંબર 2 શું છે? તો રેફરન્સ નંબર 2 કયો હતો? તો કે 1 ઓક્ટોબર 2012 નો સર્ક્યુલર. એટલે કે 1 ઓક્ટોબર 2012 માં જે સર્ક્યુલર આવેલો હતો એ સર્ક્યુલરમાં જે તમારા ડિટેનના નિયમો છે એ સર્ક્યુલર પ્રમાણે ડિટેન્શન રૂલ લાગુ પડશે એવું આ સર્ક્યુલરમાં કીધું છે. એટલે કે જે 19 જુલાઈ 2018 નો સર્ક્યુલર જે છે ડિટેન્શન રૂલ વાળો એ અહીંયા આગળ એપ્લિકેબલ નહીં થાય. હવે જૂનો જે રૂલ હતો એ જ રૂલ લાગુ પડશે. અને જૂનો રૂલ ક્યારે આવ્યો હતો? તો જૂનો રૂલ આવ્યો હતો 1 ઓક્ટોબર 2012. તો જૂનો રૂલ ક્યાં છે? તો જે જૂનો રૂલ જે છે એનો પણ સર્ક્યુલર આપણે અહીંયા આગળ મૂકેલો જ છે. જો 1 ઓક્ટોબર 2012 બધા અહીંયા ડેટ વંચાતી હશે 1 ઓક્ટોબર 2012. એ સર્ક્યુલર શું કહેવા માંગે છે? એટલે કે હવે આ જે સર્ક્યુલર જે છે એ તમારું ફાઇનલ છે ડિટેન્શન રૂલ માટેનું. શું કીધું છે? ઓલ ધ સ્ટુડન્ટ્સ હુ આર હેવિંગ બેકલોગ્સ મોર ધેન ફોર એક્સક્લુડિંગ ઇમિડિયેટ પ્રીવિયસ સેમેસ્ટર backlog are not eligible for continuing for study till he fulfills eligibility criteria. This is for all the concerned students and institute head. એનો મતલબ શું થયો કે ફોર એક્ઝામ્પલ તમે લોકો ફોર્થ સેમેસ્ટરમાં છો તો તમારે થર્ડ સેમેસ્ટરને કન્સિડર નહીં કરવાનું, અને ફર્સ્ટ સેમેસ્ટર અને સેકન્ડ સેમેસ્ટરમાં મળાય નહીં
जो तमारा चार थी वधारे बेकलॉग हशे तो तमने लोकोने फिफ्थ सेमेस्टर मां जवा नहीं मळे, तमने कंटिन्यू करवा नहीं मळे। जो तमे लोको सिक्स्थ सेमेस्टर मां हो तो पांचमू सेमेस्टर कंसीडर नहीं करवानो, अने आगळनुं पहेलुं सेमेस्टर, बीजुं सेमेस्टर, तीजुं सेमेस्टर ने चौथुं सेमेस्टर, आ चार सेमेस्टर मळीने जो तमारा चार थी वधारे बेकलॉग होय तो तमने सेवेंथ सेमेस्टर मां जवा नहीं मळे। राइट, એટલે હવે આ એક જ નિયમ લાગુ પડ્યો છે। હવે તમારે થર્ડ યર માં જવું હોય તો પેલું ફર્સ્ટ સેમ સેકન્ડ સેમ ક્લિયર હોવું જોઈએ, એ રૂલ નીકળી ગયો છે, એટલે એ રૂલ માંથી તમારે બચીને રહેવાનું છે। તમે ડિગ્રી માં હો, ડિપ્લોમા માં હો, ફાર્મસી માં હો, તમે કોઈ પણ કોર્સ માં હો, તમામે તમામ માટે આ જે રિટેન કોર્સ, આ રિટેન્શન રૂલ જે છે એ લાગુ પડશે। બીજો જે આગળનો જે એટલે કે જે લેટેસ્ટ જે રૂલ હતો એ હવે લાગુ નહીં પડે। ઠીક છે, આની પહેલા મેં જે વિડીયો બનાવ્યો એમાં મેં એ સર્ક્યુલરનો યુઝ કરી નાખ્યો, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સે મને નીચે કમેન્ટ કરી કે સર રૂલ બદલાઈ ગયો છે, એટલે મેં આખું રિસર્ચ કર્યું અને ફરીથી આ વિડીયો બનાવ્યો છે। અગેન હું દિલથી માફી માંગુ છું કે બાય મિસ્ટેક મેં તમને પહેલા ખોટી ઇન્ફોર્મેશન આપી દીધી, એના માટે દિલગીર છું। સોરી એન્ડ બાય।